जिला शिक्षण अने तालीम भवन सुरेन्द्रनगर यूट्यूब चैनल में आप सौनु हार्दिक स्वागत छे। नमस्कार बाळमित्रो, आजे आपणे मेळानी मुलाकाते जवानुं छे। धोरण 7 गुजराती विषय पाठ 1 मेळामां चित्रपाठ। आजे आपणे चित्रपाठ मेळानी वात करीशुं। बधा तैयार छो ने? आ पाठनी अध्ययन निष्पत्ति छे 3-7-1। चित्र वर्णन करशे अने लखी शकशे। 1-7-6 बिल रिसीप रेपर्स जेवी उपयोगी विगतो वाँचशे। 1-7-7 मेळामां उत्सवमां भाषामां थती रजूआत सांभळशे अने समझशे। 2-7-3 पाठ्यपुस्तक अने अन्य सामग्रीमांथी प्रश्नों पूछशे तथा जवाब तेना मेळवशे। 2-7-8 वार्ता लेखन करी शकशे। जुओ बाळमित्रो, आ छे मेळानું ચિત્ર। જુઓ બાળમિત્રો, ધ્યાનથી આ ચિત્રને જુઓ। છે ને મેળાનું ચિત્ર? બધા મેળાની મુલાકાતે તૈયાર છો ને જવા માટે? હવે આ જુઓ। જુઓ બાળકો, આપણે મેળામાં પહોંચી ગયા। જુઓ છો ને, ચિત્રમાં જુઓ, જાત જાતની દુકાનો દેખાય છે। માણસો પણ જુદા જુદા પહેરવેશ પહેરીને આવ્યા છે। જુઓ આ મેળાનું ચિત્ર છે। શું શું દેખાય છે? કોઈને ચકડોળ દેખાશે, કોઈને મદારી સાપનો ખેલ બતાવે છે તે દેખાશે, તો કોઈને દોરડા પર ચાલતી છોકરી દેખાશે। હવે તમને ખબર છે નટ કોને કહેવાય? નટ એટલે દોરડા પર ચાલતી છોકરી અથવા છોકરો। આ છે મોતનો કૂવો। આમાં તો બહુ મજા પડે, સાચી વાત ને? બધાએ જોયેલો જ છે મોતનો કૂવો। જુઓ બાળકો, આ છે ચગડોળ। આપણે પહેલા ચગડોળમાં બેસીશું। હા, કેટલું મોટું ચગડોળ છે જુઓ તો ખરા। ચગડોળમાં બેસીએ ને તો ઉપરથી નીચે જુઓ કેટલા બધા માણસો દેખાય છે, કીડિયારું ઉભરાયું છે। જોયું ને બાળકો? આ બાજુ જુઓ, મેળામાં કેવા કેવા કરતબ બતાવવામાં આવે છે। અહીં દોરડા પર નટ ચાલતો દેખાય છે, બરાબર ને? જોયું ને? અહીંયા તમે જુઓ ચિત્રમાં, આ એક મોટરસાઇકલ છે અને બીજું મોટરસાઇકલ છે અને એક કાર પણ છે। હવે તમને થશે આ મોતના કૂવામાં આ કેવી રીતે થતું હશે, તો હું તમને કહું। તમે છે ને આના માટે વધુ વિગત તમારા વિજ્ઞાનના શિક્ષક પાસેથી મેળવજો। મોતના કૂવામાં આ મોટરસાઇકલ અને બાઇક છે ને એ ગોળ ગોળ ફરે છે, અને વિજ્ઞાનના શિક્ષક તમને આની વધુ માહિતી આપશે। ચાલો ચાલો પાણીપુરી ખાઈએ। આ ભાઈની પાણીપુરી ખૂબ ચટાકેદાર અને મસ્ત હોય છે। હા બાળકો, જુઓ બધી જ વસ્તુઓ ઢાંકેલી અને સ્વચ્છ છે। તમે મેળામાં આવ્યા છો ને તો ધ્યાન રાખજો, સડેલી બગડેલી કે અસ્વચ્છ વસ્તુઓ આપણાથી ન ખવાય। પાણીપુરી ખાવામાં તો બહુ લાઈન છે, વાર લાગશે। આ બાજુ જુઓ, આ ભાઈ ફુગ્ગા વેચી રહ્યા છે। રંગબેરંગી ફુગ્ગાઓ હવામાં ઉડતા જોઈ શકો છો ને? તમને ખબર છે આ ફુગ્ગા હવામાં કેમ ઉડે છે? આ ફુગ્ગામાં હવા કરતાં હલકા છે, તેમાં હાઇડ્રોજન વાયુ ભરવામાં આવે છે। છોકરીઓ, તમારે બંગડી લેવી છે ને? જુઓ મસ્ત ડિઝાઇનવાળી બંગડી છે, પેલા બેન પાસે બંગડી છે। જુઓ આ બાજુ છોકરાઓને જુઓ, આ ભાઈ મસ્ત હાથ ઉપર ડિઝાઇન બનાવી રહ્યા છે। આપણા દેશમાં વર્ષોથી છૂંદણા છૂંદવાનો શોખ બધા રાખે છે। તમે તમારા દાદા દાદી નાના નાની પાસેથી વધુ વિગત મેળવજો। અત્યારના જમાનામાં આને ટેટુ કહેવામાં આવે છે, તમે બધા પણ ટેટુ બનાવતા હશો, ખરું ને? દોડો દોડો, જુઓ જુઓ, આમ જાય તેમ જાય, આ કાળોતર છે ભાઈ, કાળોતર। આ મદારી ભાઈ છે, જાત જાતના સાપ બતાવે છે। એક વાત કહું પણ છે ને, આ મદારી પાસે એકેય જીવતો સાપ નથી,
એટલે કે સાચો સાપ નથી, બધા રબરના નકલી સાપ છે. આપણા ભારત દેશમાં પ્રાણીઓને પકડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એટલે બાળકો હવે તમને મદારીના ખેલનો સાપ કદાચ નહીં જોવા મળે. આ જુઓ, હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર જોયું ને, હું તો મોહન કાકાને ત્યાં જ આઈસ્ક્રીમ ખાઈશ. 50 વર્ષથી મોહન કાકા આઈસ્ક્રીમ વેચે છે. ચાલો બધા ખાવા જઈએ ને, ચાલો મારી સાથે. અહીં જુઓ બાળકો, આ ફુગ્ગા ચોંટાડેલા છે, બંદૂક વડે આપણે એને ફોડવાના છે. ચાલો મારી સાથે રમત રમવી છે ને. અહીંયા જુઓ, આ છે પ્રણામ રમકડાની દુકાન. જુઓ છો ને, લેવા છે ને બધાને રમકડા, જાત જાતના અને ભાત ભાતના, ચાવીવાળા રમકડા, રિમોટવાળા રમકડા, હાથેથી દોરી વડે ચાલતા રમકડા, ઉડતા વિમાન, ફૂલ રેકેટ, બેટ, દડો, બધાને લેવું છે ને. ચાલો આપણે ખરીદી કરીએ. આ બાજુ જુઓ, આ હા હા હા, જોયું ને, મેળામાં તો રાત્રે ઝગમગાટ કરતી લાઈટો જોવા મળે છે. તમને ખબર છે, મેળો તો આખી રાત ચાલશે, રાત્રે પણ મેળાની મુલાકાત લઈ શકાય છે. હવે તમે જુઓ, મેળામાં તો બધી જ સગવડ સરકાર તરફથી કરવામાં આવે છે. ત્યાં એમ્બ્યુલન્સની સગવડ, ફાયર ફાઈટર આપણા માટે ઊભા હોય છે, સીસીટીવી કેમેરાની સગવડ, તેમજ ઉડતું, આકાશમાં ઉડતું ડ્રોન પણ તમે જોઈ શકો છો. આ સિવાય મેળામાં મોબાઈલ એટીએમ તેમજ મોબાઈલ શૌચાલયની પણ સગવડ હોય છે. આજે તમે મેળાની મુલાકાતે ગયા, તમને બધાને ખૂબ મજા આવી ને. ચાલો હવે આપણે અભ્યાસ કરીએ. સમજી ગયા બાળકો, તમારા પાઠ્યપુસ્તકમાં અભ્યાસનો પહેલો જ પ્રશ્ન છે, નીચેના શબ્દ જૂથોમાંથી માન્ય શબ્દ નીચે લીટી દોરો. અહીંયા તમે જોઈ શકો છો, આ બધા જ શબ્દો મેં તમને લખેલા મૂકેલા છે. ઓકે બાળકો, બધા સમજી ગયા ને. હવે આપણે સ્વાધ્યાયના બીજા પ્રશ્નોની ચર્ચા કરીએ. આ ચિત્રપાઠના આધારે નીચેના વાક્યો તમારે યોગ્ય ક્રમમાં ગોઠવીને ફરીથી લખવાના છે. ઉદાહરણના ભાગરૂપે હું તમને અહીંયા વાક્ય દર્શાવું છું. જુઓ, ઝાડ કબૂતર બેઠું ઉપર પીપળાનું હતું. ઓકે, આપણે આ વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. શું આવશે જવાબ? આવશે ઝાડ, ઝાડ આવશે કે પીપળાનું ઝાડ? હા, પીપળાનું ઝાડ. પીપળાના ઝાડ ઉપર કબૂતર બેઠું હતું, સાચો જવાબ. બરોબર છે. બીજું ઉદાહરણ લઈએ. ચાલે નટ દોરડા ધીમે ધીમે છે, આને તમારે ગોઠવવાનું છે. ચાલો ગોઠવીએ. ગોઠવી દીધું બાળકો બધાએ? ઓકે, શું જવાબ આવશે? નટ દોરડા પર ધીમે ધીમે ચાલે છે. ઓકે, તો હવે તમે સ્વાધ્યાયમાં જે પ્રશ્ન આપવામાં આવ્યો છે તે વાક્યોને ક્રમમાં ગોઠવી અને ઘરકામની નોટમાં તેની નોંધ કરશો. હવે આપણે એના પછીનો પ્રશ્ન લઈએ. એમાં છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો બાળકો, આપણે ચિત્રપાઠ મેળો ભણ્યા ને, હવે એ બધા જ પ્રશ્નોના જવાબ તમારે વર્ગ કાર્યની નોટમાં નોંધીને રાખવાના છે. બરાબર છે. તમને ખબર છે, આ મેળા પાઠમાં પ્રવૃત્તિ પણ આપવામાં આવી છે, તે તમને ગમશે. કઈ પ્રવૃત્તિ છે? તો તમારે આ સ્વાધ્યાયના પ્રશ્નમાં મનપસંદ ચિત્ર ચોંટાડવાનું છે અને તેના વિશે 8 થી 10 વાક્યો લખવાના રહેશે. હવે એના પછી એક બીજી પ્રવૃત્તિ સ્વાધ્યાયમાં આપેલી છે, આપણે એ પ્રવૃત્તિની વાત કરીએ. અહીંયા જુઓ, ગુજરાતના મેળાઓ વિશે યાદી બનાવવાની છે. અહીંયા મેં થોડાક ઉદાહરણ રૂપે થોડાક મેળાની નોંધ કરેલી છે. ધ્યાનથી જુઓ, અમદાવાદ કયો મેળો છે? વૌઠાનો મેળો. ત્યાર પછી છે સુરેન્દ્રનગર જિલ્લો, તો તેમાં કયા મેળા છે? તરણેતરનો મેળો અને દૂધરેજનો મેળો. ત્યારબાદ છે કચ્છ,
તો કચ્છમાં કયો મેળો છે? જખૌનો મેળો, ગઢેચીનો મેળો અને હાજી પીરનો મેળો. ઓકે, એના પછી છે મહેસાણા જિલ્લો. તો મહેસાણા જિલ્લામાં છે બહુચરાજીનો મેળો. એના પછી છે અરવલ્લી જિલ્લો. અરવલ્લી જિલ્લામાં કયો મેળો પ્રખ્યાત છે? હા, શામળાજીનો મેળો. ત્યારબાદ ભાવનગર જિલ્લાની વાત કરીએ. ભાવનગર જિલ્લામાં ગોપનાથ મહાદેવનો મેળો પ્રખ્યાત છે. આ ઉપરાંત શીતળા સાતમનો મેળો પણ પ્રખ્યાત છે. ઓકે, એના પછી છે જૂનાગઢ. જૂનાગઢમાં કયો મેળો પ્રખ્યાત છે? ભવનાથનો મેળો. ઓકે બાળકો, છેલ્લે છે ડાંગ જિલ્લો. તો ડાંગ જિલ્લામાં કયો મેળો પ્રખ્યાત છે? ડાંગ દરબાર. સમજી ગયા બાળકો? તો આ બધા જ મેળાની નોંધ તમે તમારી વર્ગકાર્યની નોટમાં કરશો. હવે આપણે આવતા તાસમાં મળીશું. આવજો બાળકો.